સેવલિયાથી દેવગોડા મહાદેવ મંદિર જવાનો એકમાત્ર માર્ગ બિસ્માર. સેવલિયાથી પાલી અને દેવગોડાને જોડતા રસ્તાની હાલત કફોડી બની. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા ગુજરાતને દેશમાં મોડેલ રાજ્ય તરીકે જોવામાં આવી રહ્યું છે. પરંતુ ઘરતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં મોડેલ ગુજરાતના દાવા પોકર સાબિત થઈ રહ્યા છે. સેવાલિયાથી પાલી અને દેવગોડા જવાના રસ્તાની હાલત અત્યંત બિસ્માર હાલતમાં છે. દેવગોડા ખાતે હજારો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર એવું દેવગોડા મહાદેવનું મંદિર આવેલું છે અને ગળતેશ્વર તાલુકાના આજુબાજુના ગામડાઓને સ્મશાન જવાનો માત્ર આ જ એક રસ્તો છે જેને લોકો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. નાના વાહનો અહીંયા પસાર થાય ત્યારે ખાડામાં પડવાના કારણે વાહનોને ભારે નુકસાન થાય છે. આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને પણ પડી જવાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે અનેકવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે આ રસ્તાનું સમારકામ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. રાકેશ મકવાણા, જેડેસટી, ખેડા. શિવાલયની અંદર પાલી રોડ છે. હવે પાલી રોડ તો કે પાલી રોડ પાલી ગામનો પણ રોડ છે, પ્લસ 11 થી ઉપર ગામોની સ્મશાન છે કે જેનો આ જ એકમાત્ર રસ્તો છે કે ત્યાંથી જે સ્મશાને પહોંચાય. પ્લસ આજુબાજુના નાના મોટા ગામ થઈ અને 20 થી 25 હજાર હિન્દુઓનું શ્રદ્ધાનું સ્થળ એવું દેવગોડા મહાદેવનો ફક્ત એક આ જ રસ્તો છે. આ રસ્તા ઉપર મંદિરના ટ્રસ્ટ દ્વારા, મંદિરના જે નાના મોટા જે ભક્તો આવે એના દ્વારા, લોકલ રાજકારણ, લોકલ પંચાયત, તાલુકા પંચાયત દરેક જગ્યાએ જાણ કરવામાં આવી, પણ અત્યાર સુધી એનો કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી. વચ્ચે કંઈક 2-3 વખત જાણ કરી એટલે ડસ્ટ નાખ્યો, તો ડસ્ટ તો સીરા જેવું થઈ ગયું કે જેના લીધે ચાલતો માણસ પણ ના જઈ શકે, બાઇક તો બે સવારી જવું જ અશક્ય છે. અને નાની મોટી ગાડીની વાત કરીએ તો ગાડીને નીચેથી નુકસાન આવે છે. મારી પોતાની ગાડીને 2 વખત નીચેથી બમ્પર અડી ગયું અને બીજી વખત તો અડી એમાં તૂટી ગયું છે. એટલે સતત જાણ કરવામાં આવે છે પણ કોઈ પણ કામગીરી આગળ હાથ ધરવામાં